કેટલાક હોશિયાર અને ચાબરાક લોકો ગુનો કર્યા બાદ નિર્દોષ સાબિત થવા અને ભોગ બનનારને આરોપી બનાવવા અવનવા નુસ્ખા અપનાવતા હોય છે અને ખોટી ખોટી ડીએસપીને અરજી કરતા હોય છે. ત્યારે આવી જ ઘટના ડીસા તાલુકાના ઘોડા ગામમાં સામે આવી છે. ઘોડા ગામના દિનેશ રાવલ અને ભરત રાવલ નામના બે શખ્સોએ તેમના જ ગામડાના નરસિંહ રાવલ તેમના ઘરે વાડ કરતા હતા ત્યારે તેમના ઉપર તેમજ તેમના પરિવાર પર હુમલો કરીને પોતે નિર્દોષ હોવાના અહેવાલો સમાચાર પત્રમાં રજૂ કર્યા હોવાના આક્ષેપ નરસિંહભાઈ રાવલે કર્યો છે. બાજુમાં રહેતી મહિલા નરસિંહભાઈને છોડાવવા વચ્ચે પડતા મહિલાના જણાવ્યા અનુસાર દિનેશ રાવલ અને ભરત રાવલ નામના આ બે શખ્સોએ તે મહિલાને પણ કપાળના ભાગે પાઇપ મારી ઇજાઓ કરતા તેમને સારવાર લેવી પડેલ છે અને ત્યારબાદ બીજા દિવસે પણ આ શખ્સોએ ઘોડા ગામ પહોંચી નરસિંહભાઈના પરિવારને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ નરસિંહભાઈના પરિવારની એક વિધવા મહિલા પર જાતીય હુમલો કર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં આ શખ્સોએ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે મીડિયાનો સહારો લીધો અને મીડિયા આગળ પોતાની મનઘડત કહાની રજૂ કરીને સમાચારોને પ્રસારિત કરાવ્યા. ત્યારબાદ આ બંને ગુનેગારોએ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને સહારે વકીલ રોકી ભોગ બનનાર પરિવારની પોલીસ ફરિયાદ પોલીસ દ્વારા નાક લેવામાં આવે તેવું દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભોગ બનનાર પરિવારની પીડિત મહિલાએ પોતાના પર વીતેલી આપવીતી વીકે ન્યૂઝ ચેનલ આગળ રજૂ કરી હતી. મને હું અહીં સુરાવે છે એટલે મને પેપ સોરી પેલા ઈશા રાવણના દિન જાય બીજું મારા લુગડા ફાળાયા આપણા અમે આ નરસિંહભાઈ સોરા આવ્યા હતા મારવા તો એ કામ તો ઘરે ને એટલે અમારે સોરાવા જવું પડે એટલે પછી મારા લુગડા ફાડ્યા પણ પછી મારે આબડું લેવા આવ્યા. મને એના ચોપા આગળ એ કને એના વખડો છે ને એ ભોડામાં સોડ્યું આ પેપ પછી મેં તો મારા છોકરાને ના કીધું નકા મારા છોકરા વધારે ઝઘડો કરે પણ હું હવે કહેવું નહીં કીધું. મેં તો મારી એમને રાતની દબાઈને હોઈ પણ નરસિંહભાઈને મારવા આવ્યા એટલે નરસિંહભાઈની અમારા છોડા બાદ જવું પણ અમારા રાત દારાને ઘરે ને તે ખૂબ જ હોશિયારીપૂર્વક ગુનો આચર્યા બાદ દિનેશ રાવલ અને ભરત રાવલે મીડિયાનો સહારો લઈને ખોટો પ્રોપોગેન્ડા ઊભો કરીને ભોગ બનનારનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના છે અને આ અંગે આપની ન્યાય પ્રણાલીએ પણ ગંભીરતાથી વિચારીને ઊંડી તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને ભોગ બનનાર પરિવારને ન્યાય મળી શકશે.